मित्रों, इंडियन पब्लिक स्कूल सुरेंद्रनगर ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप विषय हिंदी में धोरण 9 में लैक्चर नंबर 1 में आप आज काव्य नंबर 1 पद्य आराधना विषय आज आप भणीशू। आराधना एना कवि है वसंत बापट, अने एनो जन्म थयो छे सन 1922 अने निधन थयो छे सन 2002। तो विद्यार्थी मित्रों, तमने आराधना शब्द आव्यो एटले तमने ख्याल आवी गयो हशे कि आराधना एटले शू, आराधना कोने कहेवाय। हवे तमने आ शब्द तमे आम जाणी तो लागे छे ने तमने, કેમ કે આપણે નવરાત્રિ હોય પછી ત્યારે આપણે થઈ કહેતા કે માતાજીની આરાધના કરવાની છે, પછી શ્રાવણ મહિનો એટલે શંકરની આરાધના બધા કરે। તો આરાધના એટલે શું? તો એ આરાધના એટલે આપણે શું કરીએ છીએ, દરરોજ આપણે ભગવાનને કરીએ જ છીએ, તો પ્રાર્થના। તો એ પ્રાર્થના કવિ કહે છે કે આપણે પ્રાર્થના કરવાની હોય છે। તો તમને ખ્યાલ હશે કે આપણે દરરોજ સ્કૂલે આવતા હતા તો પહેલાં સ્કૂલમાં અંદર આપણે ભણવા આવીએ છીએ એ પહેલાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આપણે અલગ અલગ પ્રાર્થના કરતા હતા, ઇતની શક્તિ હમે દેના દાતા, તેરી પના, આવી અલગ અલગ આપણે પ્રાર્થના કરતા હતા। એમાં પ્રાર્થનામાં અમુક અમુક શ્લોક પણ આવે છે, ગણેશજીનો શ્લોક હોય, શંકર ભગવાનનો શ્લોક હોય, તો આવા અલગ અલગ ગાયત્રી માતાનો શ્લોક હોય, તો આવા અલગ અલગ પ્રકારના આપણે શ્લોક હતા, જેમ કે ઓમ ભૂર્ભુવઃ તસ્તવિતુર્વણેયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। તો આ પણ એક પ્રકારની પ્રાર્થના જ છે। તો આપણે ભગવાનને વિનવવા માટે પ્રાર્થના કરવી પડે છે। તો આ પ્રાર્થના એ શું છે? આત્માનો ખોરાક છે। જો આપણે આત્માને આપણે ખોરાક ન આપીએ તો એ આત્મા ચાલતો નથી। તો આ એક પ્રકારની શું છે? પ્રાર્થના છે। તો ભગવાનને આપણે વિનવવા માટે પહેલાં પ્રાર્થના કરવી પડે છે। તો પ્રાર્થના આપણે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ જે હોસ્પિટલમાં હોય અને ખરાબ કન્ડિશનમાં હોય ત્યારે ડૉક્ટર પણ એમ કહી દે છે કે હવે આ બધું ભગવાનને હાથમાં છે, ભગવાન ઉપર છોડી દો। ત્યારે આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તો ભગવાન આપણું સાંભળે છે અને વ્યક્તિ સાજો પણ થઈ જાય છે। પણ તમે જો સાચા દિલથી પ્રાર્થના કરો તો જરૂર તમારું ભગવાન સાંભળે છે, પરંતુ તમારામાં જો સ્વાર્થ વૃત્તિ હોય તો એ તમારું ભગવાન સાંભળતો નથી। પણ આપણે જો સાચા દિલથી કરેલી પ્રાર્થના હશે તો જરૂરથી સફળ થશો, બાકી સફળ થશો નહીં। તો આમાં એક થેન્ક યુ શબ્દ આવે છે, થેન્ક યુ એ ઇંગ્લિશમાં છે, તો આભાર, આભાર પણ એક પ્રકારની શું છે? પ્રાર્થના જ છે। આપણે કહીએ છીએ ને કે આભાર, તો આભાર પણ એક પ્રકારની પ્રાર્થના જ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને કે આ પ્રાર્થના, તો એવા જ પ્રકારની આ એક આરાધના એ શું છે? પ્રાર્થના છે। તો કવિએ આ આરાધના છે એ એનું બંગાળી ભાષામાં એનું બંગાળી ભાષામાં આ કાવ્ય લખેલી છે, આ પદ્ય, અને એનું હિન્દીમાં અનુવાદ કરેલો છે। તો કવિ આ કાવ્યમાં શું કહેવા માંગે છે? તો કહેવે છે કે ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે મન અને વિચારથી સત્ય શિવ અને સાચા રસ્તે અપનાવવા, સાચો માર્ગ અપનાવવાની વાત, એવી પ્રાર્થના કરવામાં આવે છે। દુખિયારાના દુઃખ દૂર થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે। પોતાની સ્વાર્થ વૃત્તિ હોતી નથી, કવિ એમ કહે છે કે આપણે આપણો સ્વાર્થ માટે પ્રાર્થના નહીં કરવાની, બીજા માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો। અને આ પ્રાર્થનામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈચારાની રીત અપનાવો, ભાઈચારો એકબીજા સાથે દુશ્મનાવટ ન રાખો, એવું પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે। અને એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ અને સહકારથી રહો, એકબીજા પ્રત્યે પ્રેમનું માર્ગ દર્શાવો, ભાવના દર્શાવો, સાચી રીત દર્શાવો। તો આવું આવું બધું કાવ્યમાં આપણને કહેવામાં આવ્યું છે। તો હવે આપણે એ કાવ્યમને આપણે ડિટેલમાં હવે આપણે સમજીશું। પહેલાં એનો આપણે કવિ પરિચય જોઈ લઈએ, પછી આપણે કાવ્ય સમજીએ। હું તમને એનો કાવ્યનો ભાવાર્થ પણ જોડે જોડે સમજાવતી જઈશ, તમે તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાન। કવિતાનો સાર શું છે? તો હું તમને કહી દઉં કે મંગલ કામના, તો સબ લોગ અચ્છે કાર્ય ઓર સચ્ચાઈ કા વ્યવહાર કરે, બધા લોકો સારું અને સાચો વ્યવહાર કરે,
सबकी भावनाएं सुंदर और विचार कल्याणकारी हो। बधानी भावना सुंदर अने एमनो विचार पण कल्याणकारी होवो जोईए। सुखी लोग सुखियों की पीड़ा समझे, सुखी लोग दुखियों की पीड़ा समझे और उसे दूर करे। तो कि जे सुखी लोको छे ई दुखी लोकोनी पीड़ा समझे अने एमने दूर करवानो पण प्रयत्न करे। अने और मानवता की पूजा, तो लोग शूरवीर और धीर बने, अने लोको शूरवीर अने धैर्य बने, धीर बने। दुर्बलों की रक्षा हो, दुर्बलों जे कमजोर व्यक्ति छे एमनी रक्षा करो, एमनी सामे जे दूर जे एमने जे कमजोर लोको छे एमने मदद करो। सारे भेदभाव भूलकर परस्पर मानवता का व्यवहार करे अने बद्दो भेदभाव भूली अने एकबीजा साथे मानवतानो व्यवहार करवो जोईए। संसार में सब जगह भाईचारे की भावना का प्रसार हो अने संसार में बधानी साथे आपणे एकबीजा प्रत्ये भाईचारानी भावना प्रसार करवी जोईए। तो कि आपणे एकबीजा साथे भाईचारो अपनावो जोईए, परस्पर आपणे जे भेदभाव छे आपणी वच्चेना बन्ने वच्चेना ए पण आपणे दूर करवा जोईए। सुरवीर लोको सुरवीर बने, सो એમનામાં ધીરજની ભાવના હોય, જે કમજોર લોકો છે એમને રક્ષણ કરવાનું હોય, તો આવી બે પ્રકારની આ કવિતામાં વાત કરવામાં આવી છે। એક છે મંગલ કામના અને બીજી છે માનવતાની પૂજા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને આપણે ડિટેલમાં સમજીએ। આરાધના, તો એના કવિ છે વસંત બાપટ। વસંત બાપટ શ્રી ख्यातनाम कवि हैं। जे वसंत बापट छे ख्यातनाम कवि छे। आपका जन्म महाराष्ट्र के सतारा जिले के कराड़ नामक गांव में हुआ था। अने एमनो जन्म महाराष्ट्र ना सतारा जिल्ला ना कराड़ नामना गांव में थयो हतो। पुणे आपकी कर्मभूमि है अने पुणे एमनी कर्मभूमि छे। राष्ट्र सेवा बदल में आप अग्रणी रहे। राष्ट्र सेवा दल में तेवो आगळ पड़ता हता। व्यवसाय में प्राध्यापक रहे अने व्यवसाय में प्राध्यापक हता। आपके काव्यों में राष्ट्रभक्ति, समाज जागरण एवं मानवीय संवेदनाएं व्यक्त हुई हैं। सेतु, बिजली, सकीना, अकरावी, ग्यारहवीं दिशा, तेजसी आपकी रचनाएं हैं। आ बधी एमनी रचनाओं छे। तो आ प्रस्तुत कविता मराठी के वरिष्ठ कवि वसंत बापट की मराठी रचना का हिंदी अनुवाद है। तो आ कविता मराठी ना जे वरिष्ठ कवि जे अपना वसंत बापट छे एमने मराठी रचना नो हिंदी में अनुवाद करेलो छे। तो प्रस्तुत प्रार्थना में सत्य शिव अने सुंदरम की भावना के साथ दीन दुखिया की रक्षा करना, मानवता की उपासना करना, भेदभाव को दूर करना, वैर भाव से मुक्त होकर विश्व बंधुत्व की स्थापना करना जैसे वैश्विक मूल्यों का हस्तांतरण करने की प्रेरणा देने वाली यह प्रार्थना मराठी से अनुदित है। तो कि ये कविता में कहा गया है कि मानवता और बंधुता के प्रति प्रेम की सच्ची पूजा है। मानवता और बंधुत्व एने प्रत्ये प्रेमनी साची पूजा छे। मनुष्य के आपसी भेदभाव समाप्त हो, मनुष्यनो आपसनो जे जोड़ेनो भेदभाव छे समाप्त करो। लोगों में लोभ और वैर भाव न रहे, लोगों में लोभ अने वैर नी भावना न रहे। सब एक दूसरे से प्रेम करे, बधा एक बीजा साथे प्रेमनी भावना अपनावे। सब में सहयोग की भावना हो, बधाई में सहयोगनी भावना होय। लोग एक दूसरे का दुख महसूस करे अने लोको एक बीजा ना दुखो एक बीजा साथे महसूस करे। इस प्रकार इस कविता में कवि ने सत्य शिव सुंदर और विश्व बंधुत्व की भावना व्यक्त की है। अने आवी रीते आ कविता में मेन पॉइंट छे एनो सत्य शिव अने सुंदर एनी ज विश्व बंधुत्वनी भावना ज व्यक्त करवामां आवी छे। तो विद्यार्थी मित्रों, तमे तमारी काव्य में जुओ, એમાં એક હું તમને જે વસ્તુ કહું, જે શબ્દ જોડાયેલા છે એ શબ્દ કયા છે તમને ખ્યાલ, હું તમને કહું પછી તમને ખ્યાલ આવશે કે હા બધા શબ્દો શેના માટે જોડાયેલા છે।
તો આપણે જો પ્રાર્થનામાં જુઓ 11 વસ્તુ છે એ આપણને બતાવવામાં આવી છે. જુઓ તમે તમારા કાવ્યમાં કે એ 11 વસ્તુ કઈ હશે જે આપણને બતાવવામાં આવી છે, અને એ 11 વસ્તુ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. તો તમારી કાવ્યની લીટીમાં છેલ્લો શબ્દ જુઓ, પ્રાર્થના, આરાધના, મનકામના, સંવેદના, સાધના, ભાવના, ઉપાસના, અભ્યર્થના, વાસના, કલ્પના, કામના. જોયા તમે 11 શબ્દ? તમે તો જોયું, તમે એમાં એક એક માર્ક કરો કે 11 શબ્દમાં એક જ વસ્તુ કઈ છુપાયેલી છે. તમને ધ્યાન આવ્યું? તો એમાં છે એનો છેલ્લો શબ્દ જોવો, ના. આવ્યો ના શબ્દ? તમે જોઈ લો, બધા એના શબ્દમાં જુઓ છેલ્લે ના આવેલી છે, ના લખેલો છે. તો ના શબ્દ શું સંબંધ ધરાવે છે? તો ના શબ્દ છે એ પ્રાર્થનાનો સંબંધ ધરાવે છે. જે એની પાછળ જુઓ તમે, પ્રાર્થના પહેલો શબ્દ આપણને આપેલો, આરાધના એટલે પ્રાર્થના જ થાય, મનકામના એટલે મનોકામના તમે જે કરો એ પ્રાર્થના જ કરો છો, સંવેદના તમે જે સંવેદના કરો એ પણ પ્રાર્થના છે, સાધના એ પણ પ્રાર્થના છે, ભાવના એ પણ પ્રાર્થના છે, ઉપાસના કરવી એ પણ ભાવના છે, સોરી પ્રાર્થના છે, અભ્યર્થના વિનંતી કરવી એ પણ પ્રાર્થના છે, વાસના કામના એ પણ પ્રાર્થના છે, કલ્પના કરવી તમે કલ્પના મનથી કરો એ પણ એક પ્રકારની પ્રાર્થના જ છે ને, અને કામના એ પણ. તો આ બધા શબ્દો છે એ એક જ શબ્દ સૂચવે છે, પ્રાર્થના. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્યમાં ખ્યાલ આવી ગયો કે દરેક લીટીમાં આખા કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે? પ્રાર્થનાનો જ નિર્દેશ કરવામાં આવ્યો છે. તો ચલો આપણે હવે અંદર ડિટેલમાં જોઈએ, તમે તેમાં ધ્યાન આપજો. દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હૈ પ્રાર્થના, સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. તો કવિ કહેતે હૈ દેહ મંદિર યાનિ કે શરીર રૂપી મંદિર. જુઓ શબ્દાર્થમાં મેં લખેલું છે દેહ મંદિર એટલે આપણો દેહ, આપણો શરીર રૂપી મંદિર, અને ચિત્ત મંદિર એટલે ચિત્તરૂપી મંદિર, જે આપણું ચિત્ત છે એના રૂપી મંદિર. પ્રાર્થના એટલે નિવેદન, વિનંતી. માંગલ્ય, માંગલ્ય એટલે મંગલકાર્ય. આપણે કહીએ છીએ કે શુભ મંગલકાર્ય કરવું છે આપણે, તો એ મંગલકાર્ય. નિત્ય એટલે નિરંતર, દરરોજ. અને આરાધના એટલે પૂજા, આપણે કહીએ છીએ ને આરાધના કરવી છે તો એ શું છે? પૂજા, પ્રાર્થના. આપણે કરીએ છીએ ને ભગવાનને દરરોજ પૂજા પ્રાર્થના, તો એ આરાધના. તો ચલો આપણે હવે એમાં જોઈએ. તો કવિ કહેતે હૈ કે મેરી યહી પ્રાર્થના હૈ કે શરીર ઓર મન મે સત્ય શિવ ઓર સુંદર કી આરાધના હો. કવિ કહે છે કે મારી આ પ્રાર્થના છે કે શરીર મનથી, શરીર અને મનથી સત્ય શિવ અને સુંદરની આરાધના થાય. જે સત્ય એટલે સાચું, શિવ એટલે શંકર ભગવાન, અને સુંદર તો આની શું થાય છે? પૂજા થાય, આરાધના થાય. લોકો એકી પ્રાર્થના સત્ય શિવ માંગ નિત્ય એવો આરાધના. લોકો લોક સચ્ચાઈ કે માર્ગ પર ચલે, લોકો સાચા માં સત્યના માર્ગે ચાલે, ઉનકે મન મે સુંદર વિચાર આયે ઓર સબ એક દૂસરે કે હિત કી બાત સૂચે. તો કે ઉનકે મન મે સુંદર વિચાર આયે ઓર સબ એક દૂસરો કે હિત કી બાત સોચે. અને તેમના મનમાં સુંદરો વિચારો આવે અને સૌ એકબીજાના હિતનો વિચાર કરે. તો આપણને આ પહેલી બે લીટી શું સૂચવે છે? કે કવિ કહે છે કે આ તો મારી જ પ્રાર્થના છે, અને શરીર અને મનથી સત્ય શિવ અને સુંદરની આરાધના થાય. આ ત્રણ વસ્તુની જ પૂજા થાય. લોકો સત્યના માર્ગે ચાલે, તેમના મનના સુંદર વિચારો આવે મનમાં, અને એકબીજા પ્રત્યે હિતનો વિચાર કરે એટલે કોઈ સારો વિચાર કરે એકબીજા પ્રત્યે. જુઓ આપણે એકબીજાનું આપણે સારું નથી ઈચ્છી શકતા. આપણે કોઈને આપણા કરતાં કોઈ સારી વસ્તુ હોય અથવા આપણા કરતાં કોઈ સારું કોઈ વસ્તુ લાવ્યા હોય કે કંઈક કોઈ પણ આપણે એ વસ્તુ હોય, તો આપણને એના પ્રત્યે શું થશે? નફરત થશે, આપણને નહીં ગમે. આપણને મનમાં મનથી તરત આપણને
ઈર્ષા આવશે કે આને કેમ સારું. પણ કવિ એવું કહેવા માંગે છે કે આપણે એકબીજા પ્રત્યે હિતની ભાવના રાખવી જોઈએ, ઈર્ષાની નહીં. તો ચલો બીજું, દુખિયા રોકા દુઃખ જાય હે યહી મન કામના, વેદના કો પરખ પાને જગાએ સંવેદના. દુખિયારો કા દુઃખ, કવિ પ્રાર્થના કરતે હૈ કે દુઃખી લોકો કો દુઃખ સે છુટકારા મિલે. શું કીધું? દુખિયારો કા દુઃખ જાય હે યહી મનોકામના, તો કે દુખિયારા દુઃખી લોકો કા દુઃખ સે છુટકારા મિલે ઓર વેદના કો પરખ પાને જગાએ સંવેદના, और लोग एक दूसरे की पीड़ा का अनुभव करे. तो कवि कहे छे के दुखी लोगों ने दुख माथी छुटकारो मळे. हूँ एवी भगवान ने प्रार्थना करूँ छू कि दुखी लोग छे एमने दुख माथी छुटकारो मळे अने लोको एक बीजाने पीड़ानो अनुभव करे. कोई बीजाने पीड़ा होय तो आपणे एवुं समजवुं जोईए कि मने पण पीड़ा छे, हूँ पण ए दुखनो अनुभव करी सकूँ छूँ. आपणे तो कोई बीजा प्रत्ये कोई दुखी होय तो आपणे ईर्षा करी के बराबर छे, एवुं नहीं. कवि एम कहे छे कि आपणे एकबीजाने पीड़ानो पण आपणे अनुभव करवो जोईए. दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना. તો આપણે શબ્દાર્થ એકવાર રિપીટ કરી લઈએ. પરખના એટલે પહેચાનના, વેદના એટલે પૂજા, અને સંવેદના આવ્યું હતું ને કે જગાએ સંવેદના એટલે સહાનુભૂતિ. હવે દુર્બલો, દુર્બલ એટલે કમજોર, આપણે કહીએ છીએ દુબળો પાત્રો, બિચારો કમજોર હોય એવો. રક્ષણાર્થ એટલે રક્ષા કે લીએ, જેની રક્ષા માટે હોય. અને પૌરુષ એટલે મર્દાનગી, પૌરુષ એટલે મર્દાનગી. તો દુર્બળોના રક્ષણ માટે શક્તિ અને સાહસનો ઉપયોગ થાય. જે દુર્બળો છે એમના રક્ષણ માટે આપણે શક્તિ જે આપણામાં રહેલી છે અને જે સાહસ રહેલો છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે સારા છીએ તો આપણે જે દુબળા માણસો છે જે બધી રીતે સક્ષમ નથી તો એના રક્ષણ માટે આપણે પણ એમને મદદ કરવી જોઈએ, એવું કવિ કહેવા માંગે છે. આગળ, જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના, સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. નવ તેજ, નવ તેજ યાની કે નવી ચમક. આપણે નવ નવ તેજ હોય એટલે નથી કહેતા નવી ચમક છે. આપણે કોઈ સોનાના ઘરેણા લાવ્યા હોય તો નથી કહેતા એકદમ ચમકવાળા હોય છે, તો એ શું કહેવાય? નવી ચમક. અંતરંગ એટલે હૃદય, આસ એટલે આશા, માનવતા યાની કે મનુષ્યતા, અને ઉપાસના એટલે કે ભક્તિ, પ્રાર્થના. પૂજા કરો, ભક્તિ કરો, પ્રાર્થના કરો, બધું એક જ છે. એ કોને વિનવવામાં આવે છે? ભગવાનને. તો કવિ કહે છે કે સૌના જીવન, સોરી સબ, કવિ કહેતે હૈ સબકે જીવન મેં નયા પ્રકાશ નઈ ચેતના હો, જીવન મેં નવ તેજ હો, યાની કે જીવન મેં નયા તેજ હો, નઈ પ્રકાશ હો. તો કે સૌના જીવનમાં નવો પ્રકાશ, નવી નૂતન ચેતના ફેલાય. સબકે હૃદય મેં અંતરંગ, સબકે હૃદય મેં સુંદર ભાવનાએ હો, બધાના હૃદયમાં સુંદર ભાવનાઓ હોય, એવું કવિ કહે છે. સબકે મન મેં સુંદર આશાએ હો, ઓર સબ માનવતા કી પૂજા કરે, ઓર સભી લોગ સોરી સબ લોગ માનવતા કી પૂજા કરે. આ ઉપાસના યાની કે પૂજા. તો કવિ કહે છે કે સૌના જીવનમાં નવો પ્રકાશ ફેલાય, નઈ ચેતના ફેલાય, સબ બધાના હૃદયમાં સુંદર ભાવનાઓ પેદા થાય, સારી સારી ભાવનાઓ બધાના હૃદયમાં પેદા થાય, અને સૌના મનમાં સુંદર આશાઓ, અને સૌ માનવતાની પૂજા કરે. બધા લોકો માનવતાની પૂજા કરે, ભગવાનની તો કરે છે પણ સાથે સાથે માનવતાની પૂજા કરશે તો માનવ માનવી લોકોને જ ખબર પડશે કે ના ના, બધા લોકો ભગવાનને માને છે પણ ના, માનવતાને પણ એટલા જ માને છે. શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના. તો શૌર્ય યાની કે શૂરતા, ધૈર્ય યાની કે ધીરજ, અને અભ્યર્થના યાની કે પ્રાર્થના. અભ્યર્થના એટલે આવ્યું ને બધામાં છેલ્લે મૂળ પ્રાર્થના જ કરવામાં આવી હોય. તો કે બધા લોકો સબ લોગ
सभी लोग शौर्य और धैर्य प्राप्त करे, सभी लोग शौर्य पाए એટલે કે ધૈર્ય પ્રાપ્ત કરે, શૌર્ય પ્રાપ્ત કરે, યહી હે અભ્યર્થના, તો કે યહી હે પ્રાર્થના, બધા લોકો શૌર્ય અને ધૈર્ય પ્રાપ્ત કરે એ જ સાચી પ્રાર્થના છે. તો કવિ એવું કહેવા માંગે છે કે બધા લોકો શૌર્ય અને ધીરજ પ્રાપ્ત કરે. આગળ, भेद सभी अस्त होवे, वैर और वासना मानवों की एकता की पूर्ण हो कल्पना. मुक्त हम चाहे एक ही बंधुता की कामना. तो कवि कहते हैं, कवि की इच्छा है कि मनुष्य मनुष्य के बीच भेद सभी अस्त होवे. अस्त यानी कि नष्ट, साव नाश पाने जाऊँ. वैर यानी कि दुश्मनी, और वासना यानी कि इच्छा, वासना यानी कि इच्छा, और मुक्त यानी कि आज़ाद, और बंधुता यानी कि भाईचारा, और कामना यानी कि इच्छा. तो कवि कहते हैं, कवि की इच्छा है कि मनुष्य मनुष्य के बीच के सारे भेदभाव समाप्त हो जाएं. जो मनुष्य मनुष्य के बीच में जो भेदभाव होता है वो एक दूसरे के सामने देख भी नहीं सकता. ऐसा हो तो ऐसा भेदभाव समाप्त हो जाए. किसी की किसी से दुश्मनी न हो, किसी को किसी के साथ कोई भी प्रकार की दुश्मनावट न हो, और लोगों की बुरी इच्छाएं नष्ट हों, और जिन लोगों में वो बुरी इच्छाएं होती हैं वो नष्ट हो जाए, और सभी मनुष्य एकता का अनुभव करें, और सभी मनुष्य एकता का अनुभव करें. तो कवि की इच्छा एवी छे कि मनुष्य मनुष्य वच्चे ना जे बधा भेदभाव छे ए शुं थई जाए, दूर थई जाए. આપણે આપણે જે મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે એમની વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ તો હોય જ છે. તમે જોજો, મનુષ્ય મનુષ્યને આપસમાં કોઈને બનતું જ નથી હોતું, એમનામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ નીકળે નીકળે ને નીકળે જ. તો કવિ એમ કહે છે કે તમારી વચ્ચે જે મનુષ્ય મનુષ્ય વચ્ચે જે બધા ભેદભાવ છે એ દૂર થઈ જાય એવી મારે ભગવાનને પ્રાર્થના કરવી છે. અને આગળ એવું પણ કવિ કહે છે કે કોઈને કોઈની સાથે દુશ્મનાવટ ના હો. તો તમે એ તો આપણને ખ્યાલ જ છે કે આપણે મનુષ્યમાં જે કેવું હોય છે, તમે જોજો પ્રાણીમાં કોઈ દિવસ એમને દુશ્મનાવટ નહીં હોય, એ દુશ્મનાવટ રાખશે પણ નહીં. તમે જોજો, માર્ક કરજો, કૂતરું હોય કે કોઈ પણ પ્રાણી હોય તો એ કોઈ દિવસ એવી વેરભાવના નહીં રાખે કે આને મને માર્યું હતું એટલે હવે હું આને હું આમ કરીશ જ. અને હું અને આપણે તો સેજ આટલું નાનું વસ્તુમાં જો આપણને કોઈક જાતની કોઈ વસ્તુનું કોઈ બોલવાનું થઈ ગયું હોય તો આપણે એની પાછળ કેટલું મોટું આપણે આમ સ્વરૂપ આપી દઈએ છીએ. આપણે એની સાથે બોલવા તૈયાર નથી થતા, પણ તમે એકવાર એને એની સામે તમે નમી જાઓ તો આપણે આપણે કંઈ સાવ નીચા નથી થઈ જવાના. તમે એકવાર નમશો તો એ તમારી સામે બે વાર નમશે, પણ આપણામાં એવી ભાવના જ નથી પેદા થતી. આપણે આપણામાં એક પ્રકારનો આમ આમ વટ આવી જાય કે હું શું કામ બોલાવું એમ હોય છે કે નહીં આપણે. પણ તમે નમશો તો સામેવાળા જરૂરથી નમશે, તમે નહીં નમો તો સામેવાળા પણ ડબલ વટ રાખશે. એટલે કવિ એમ કહે છે કે એકબીજા સાથે દુશ્મનાવટ ન હોય, અને લોકોની ખરાબ ભાવનાઓ નષ્ટ થઈ જાય. અને જ્યાં લોકોની ખરાબ ભાવના છે બધાનામાં, મનમાં વિચારમાં જે આ ખરાબ ખરાબ જે ભાવનાઓ છે, તો એ કવિ કહે છે કે નષ્ટ થઈ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સૌ મનુષ્યો એકતાનો અનુભવ કરે, અને બધા મનુષ્યો શેનો અનુભવ કરે? એકતા. તો આપણામાં એ એકતા હજી હાલની કન્ડિશનમાં નથી, કારણ કવિ જે બધા કવિઓ કઈ કઈને થાકી ગયા કે આપણામાં એકતાની ભાવના, પણ આપણામાં એકતાની ભાવના આવતી જ નથી. આપણને એક વસ્તુ એક થવું ગમતું જ નથી, આપણામાં ભાવના જ એવી પેદા થઈ છે. તો કવિ એમ કહે છે કે તમે બીજા એકબીજા સાથે વેરભાવ ન રાખો, દુશ્મનાવટ ન રાખો, તો તમે જરૂરથી એકતા સાધી શકશો, એકતામાં રહી શકશો, તમે બધા એક થઈ શકશો.
એવું કવિ કહેવા માંગે છે. સૌ મનુષ્ય એકતાનો અનુભવ કરે. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના, તો હમ સ્વતંત્રતા ઓર બંધુતા કી કામના કરતે હૈ. અમે સ્વતંત્રતા, આપણે સ્વતંત્રતા અને ભાઈચારાની કામના કરીએ છીએ. તો આપણે સ્વતંત્રતા, આપણને પહેલાં આપણી કન્ડિશન કેટલી ખરાબ હતી કે આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા, આપણે આપણું જે મનનું ધાર્યું આપણે નહોતા કરી શકતા, તો આપણને આટલી આઝાદી મળી છે તો ભગવાનનો એટલો તો આભાર માનો કે તમને ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે. તો એ જીવનને જીવતા શીખો, જીવનને કેવી રીતના જીવવું જોઈએ, તો એના વિશે આપણને આ બધું કવિ કહે છે કે જે તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે. તો તમને કહે છે કે સ્વતંત્રતા અને ભાઈચારાની કામના કરીએ છીએ, અને અમે એમ કે અમે એવું ઈચ્છીએ છીએ કે બધામાં સ્વતંત્રતા આવે અને ભાઈચારો ઉત્પન્ન થાય. આપણામાં ભાઈ ભાઈ રૂપી જેટલો ભાઈચારો છે એ આપણામાં ભાઈચારો પેદા થાય. તો કવિ આમાં એવું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો આ કાવ્યમાં કે આપણને આરાધનામાં જે આ બધી કાવ્યનો જે આપણને સાર સમજાવ્યો, જે ભાવાર્થ સમજાવ્યો, તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે પ્રાર્થના શું કામ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ. આપણને પહેલાં એવું હતું કે પ્રાર્થના બોલી જવાની, આંખો બંધ કરીને પ્રાર્થના કરવાની એટલે પ્રાર્થના પૂરી. નહીં, પણ એ વસ્તુ ખોટી છે. આપણે ભગવાનને વિનવીએ છીએ તો એના માટે સારું વિનવવાનું, આપણે આપણું જ નથી વિચારવાનું. તમે જોજો, અમુક વાર તમારી એક્ઝામ હશે ત્યારે તમે ભગવાન આગળ જઈ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરશો કે મારું પેપર આજે સારું જાય. હા, કરવી જોઈએ, કોઈ નો ડાઉટ, આપણે પ્રાર્થના કરવી જોઈએ, પણ તમારામાં સ્વાર્થ આવે ત્યારે જ પ્રાર્થના કરવા જવાની, ત્યારે જ ભગવાન યાદ આવે છે. તો દરરોજ આપણે એકવાર ભગવાનને યાદ કરી અને ભગવાનને આપણું જ ન માંગીએ, આપણે આખી દુનિયાનું સારું માંગવાનું છે, આપણે આખી દુનિયાનો વિચાર કરવાનો છે કે આખી દુનિયા સૌ એક થઈને રહે, બધામાં ભાઈચારો ઉત્પન્ન થાય, કોઈ એકબીજા સાથે દુશ્મનાવટ ન રાખે, એકબીજા સાથે વેર ભાવના ના રાખે. તો આવી રીતના કવિનું એવું કહેવું છે કે પ્રાર્થના આવી રીતના કરવી જોઈએ, આરાધના પૂજા ભક્તિ આપણે દિલથી કરવી જોઈએ અને સૌનું સારું ઈચ્છવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, તો તમે આના પ્રશ્નનો જવાબ અંદર તમારી પાઠ્યપુસ્તકમાં હશે તો તમે તમારી રીતે તમારી નોટમાં લખી લેજો, કારણ કે તમને હવે કાવ્ય સમજાઈ ગયું હશે એટલે એના પ્રશ્નનો જવાબ પણ આવડી જશે. એટલે તમે તમારી નોટમાં પ્રશ્નનો જવાબ લખી નાખજો જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં